બધા મિત્રો આશા રાખું છું બધા મજામાં જ હશો ફ્રેન્ડ્સ આજે આપણે શું શીખવાના છે તો રજનીના રજનીના ફાધર્સ કેક લાવ્યા હતા બરાબર છે એ કેકના એમણે કેટલા પાર્ટ કર્યા અને કોના ભાગે કેટલો પાર્ટ આવ્યો એ આપણે જોવાનું છે તો તમારા બધા પાસે બુક તો છે છે જ ને તો બુકમાં પેજ નંબર 98 ઉપર સરસ મજાની સ્ટોરી આપેલી છે જુઓ તો એ પહેલા આપણે જોઈએ બોર્ડ ટીચરે બોર્ડ પર લખેલું છે તો જુઓ શું છે કટિંગ ધ કેક શું કટિંગ ધ કેક બરાબર જુઓ રજનીના ફાધર્સ કેક લાવ્યા હતા રજનીના પિતા હતા એ શું લાવ્યા હતા કેક લાવ્યા તેણે કેકના 4 ઇક્વલ પાર્ટ કર્યા જો રજનીએ કેકને કેટલા ઇક્વલ પાર્ટ કર્યા 4 ઇક્વલ પાર્ટ કર્યા કોનો કોના તો કે 4 હર્સેલ્ફ એનો પોતા ત્યારબાદ હર બ્રધર રાજુ તેના ભાઈ રાજુનો હર ફાધર એન્ડ હર મધર જો તેના પિતા અને તેની માતા તો કેટલા પાર્ટ કર્યા 4 ઇક્વલ પાર્ટ કોનો કોનો એક તો રજનીનો એટલે એનો પોતાનો બીજો એનો ભાઈ એનો બ્રધર રાજુનો હર ફાધર તેના પિતાનો એન્ડ હર મધર તેની માતા આ રીતે એણે 4 ઇક્વલ પાર્ટ કર્યા સેના કેક ચલો આગળ દરેક પાર્ટમાં ડિફરન્ટ કલર પર હવે કેક તો આખી સર્કલ સરસ મજાની નહીં આ રીતે કામ બરાબર છે હવે એ દરેક કેકના દરેક પાર્ટમાં શું કરવાનું છે ડિફરન્ટ કલર કરવાનો છે તો ટોટલ એટલે કેટલા પાર્ટ કર્યા પહેલા 4 તો આપણે કેકના 4 પાર્ટ કરી દઈએ થયા ઇક્વલ 4 પાર્ટ 1 2 3 4 4 પાર્ટ થઈ ગયા હવે એ 4 પાર્ટની અંદર આપણે શું કરવાનું ડિફરન્ટ કલર કરવાનો છે ડિફરન્ટ કલર કરવાનો છે આપણે શું કરીશું જુઓ આની ડિઝાઇન કરી દઈએ અલગ આ ફર્સ્ટ આ સેકન્ડ આ થર્ડ એન્ડ આ ફોર્થ જો થઈ ગયા 4 પાર્ટ એમાં ડિફરન્ટ કલર થઈ ગયો તમારા બધાએ કલર કરશો તો ચાલશે તમારા બધાએ કલર કરશો બરાબર છે તો જુઓ 4 પાર્ટ થયો 1 2 3 4 અને આપણે ફોર્થમાં અલગ અલગ ડિઝાઇન કરી દીધી બરાબર ચલો જોઈએ હાઉ મચ ડસ ઈચ ગેટ શું કે છે દરેકના ભાગે કેટલા પાર્ટ આવશે તો કેટલા આવ્યા દરેકના ભાગે 4 ઇક્વલ પાર્ટ કરવાના હતા દરેકના ભાગે 1 2 3 4 આખા કેકનો ચોથો ભાગ આ તો દરેકના ભાગે 1/4 કેકનો ભાગ આ એટલે કે દરેકના ભાગે આખી કેકનો આ ચોથો ભાગ થાય આ થશે રજનીનો આ થશે રાજુનો એટલે એના ભાઈનો આ એની માતાનો અને આ એના પિતાનો તો થયા 4 ઇક્વલ પાર્ટ થયા બરાબર છે ચલો હવે શું કીધું હાઉ મચ ડસ ઈચ કેક દરેકના ભાગે કેટલો ભાગ આવશે તો આપણે સુધી કર્યું આખી કેકનો ચોથો ભાગ બરાબર તો આ રજની આ રાજુ આ મધર એન્ડ ફાધર આખી કેકનો કયો ભાગ આવશે ચોથો ભાગ આવશે ચલો જુઓ હવે હા મધરે પોતાના પાર્ટની કેક રજનીને આપી હવે રજનીને મળે ટોટલ પાર્ટ કલર કરો જુઓ શું કીધું છે તે મધર કોની રજનીની માતાએ શું કર્યું કે એના ભાગની કેક કોને આપી દીધી રજનીને આપી દીધી એટલે રજની પાસે આ એની કેક તો હતી જ આ રજની પાસે એની કેક તો હતી જ બરાબર છે ત્યાં કદી મધરે એને કેક આપી દીધી તો એની મધરનો ભાગ ત્યાં રજની અને એની મધર એની માતાએ રજની આપી તો
અજની પાસે ટોટલ કેટલી કેપ થાય જો ફ્રેન્ડ્સ કેટલી થશે અડધી કેપ રજનીની થઈ જશે કેમ કે રજનીનો ભાગ અને એની માતાનો ભાગ કેની માતા એ કેપ કોને આપી હતી રજની તો આખી કેપનો અડધો ભાગ કોનો થઈ ગયો હવે રજનીનો તો અહીં આવશે કે રજનીને 1/2 પાર્ટ કે મળે છે તો મધરે પોતાના પાર્ટની કે રજનીને આપી હવે રજનીને મળે ટોટલ પાર્ટ માં કલર કરો તો જો આપણે કહીએ ને રજનીને મળે ટોટલ પાર્ટ માં કલર સો અડધા ભાગની કે રજનીને મળે છે ચાલો જુઓ રાજુને મળે પાર્ટ માં કલર કરો રાજુને મળે પાર્ટ માં કલર કરવાનો છે તો આપણે અહીં કર્યું છે જો રાજુ તો રાજુને આ ભાગ આટલા ભાગમાં કેક મળે છે તો આ કોનો ભાગ છે રાજુનો તો અહીં આપણે લખીશું 1/4 પાર્ટ મને મળે છે રાજુને મળે છે કેકનો ચોથો ભાગ રાજુને મળે છે રજની એન્ડ રાજુને કેટલી કેક મળે એનો કલર કરો હવે રજની અને રાજુને મળે કેટલી કેક માં કલર રજનીને આ અડધો ભાગ મળ્યો બરાબર છે તો આ ભાગ રજનીને મળે છે બરાબર અને આ રાજુનો ભાગ તો આ આવશે રાજુનો ભાગ તો આ રજની ની અડધી કે આ એની માતાએ આપેલી કે નો ભાગ એટલે રજનીનો અડધો ભાગ અને આ છે રાજુનો ભાગ તો શું થયું રજની અને રાજુ ને મળેલ ટોટલ કેકમાં આખી કેકમાંથી કેટલા ભાગ મળે છે 1 2 અને 3 તો ટોટલ 3/4 પાર્ટ રજની એન્ડ રાજુને મળે છે ને આપણે એમાં કલર કર્યો વિદ્યાર્થી મિત્રો સમજ પડીને કઈ રીતે ભાગ પાડ્યા કઈ રીતે એની વહેંચણી કરી બરાબર ચલો આગળ જોઈએ ફ્રેન્ડ્સ હવે બુક માં પેજ નંબર 99 ઓપન કરો જુઓ એના ઉપર કેવી સરસ મજાની સ્ટોરી છે સ્ટોરી સાંભળવી ગમે છે ચલો તો આગળ સ્ટોરી કરીએ શું છે ગ્રીડી કુંદન લોભી કુંદન બરાબર છે કુંદન એક ગ્રીડી મેન છે તે લોભી હતો બરાબર એને લોભ હતો કે એને માર્કેટમાં કઈક વસ્તુ લેવા જવી હતી બરાબર તો વધારે ને વધારે ઓછા પૈસામાં વધારે વસ્તુ એને જોઈતી હતી શું કહે છે જોઈએ જ્યારે પણ એ માર્કેટ જાય ત્યારે તેને મોર એન્ડ મોર વસ્તુ જોઈતી હોય છે એ માર્કેટમાં જાય બજારમાં જાય એને વધારે ને વધારે વસ્તુઓ જોઈતી હોય છે પરંતુ તેને સ્પેન્ડ મચ મોર મની એટલે કે તેને ઓછામાં ઓછો ખર્ચ કરવાનો હોય છે ઓછા પૈસા ખર્ચવાના અને વધારે મોર એન્ડ મોર વધારે ને વધારે થિંગ્સ જોઈએ વધારે ને વધારે વસ્તુ લેવી હોય છે વન ડે તેને પપકીનનો હલવો ખાવાનું મન થયું પપકીન એટલે ખબર છે કોળું એક દિવસ તેને કોળાનો હલવો ખાવાનું મન થયું તેણે બિગ પપકીન માત્ર 10 રૂપિસમાં ખરીદવાનો ટ્રાય કર્યો એણે ઘણો મોટો પપકીન બરાબર છે શું કે આ રીતે પપકીન હતું બરાબર છે આ પપકીન એણે 10 રૂપિસમાં ખરીદવાનું મન થયું ઘણો બરાબર શું થયું ટ્રાય કર્યો પહેલા તેણે ફર્સ્ટ પપકીન સેલરને ભાવ પૂછ્યો એની પ્રાઇસ પૂછી શું જે પહેલો પપકીન સેલર હું કોડો વેચનાર હતો એને જોઈને એને પ્રાઇસ પૂછી પહેલો કોડો વેચનાર ફર્સ્ટ પપકીન સેલર શું જે ફર્સ્ટ પપકીન સેલર હતો ને પહેલો કોડો વેચનાર એણે શું કીધું જુઓ આ કોડાનો 1/4 ભાગની કોસ્ટ 10 રૂપીસ છે જુઓ શું કીધું કે જે પપકીન હતું એનો ચોથો ભાગ ફોર્થ પાર્ટ બરાબર છે કયો ચોથો ભાગ ફોર્થ પાર્ટ કેટલાનો હતો 10 રૂપીસ એટલે આખા પપકીનનો આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ આ ફોર્થ
₹40 થાય. ટોટલ પોપકોર્ન ની પ્રાઇસ ₹15 થાય ને, બરાબર છે? ચલ ચલ યાર કુંદન, ઓ ₹10 માં તારે મને 1/2 એટલે કે 1/2 પોપકોર્ન આપવું જોઈએ. હવે કુંદન તો ગ્રીડી છે, લોભી છે, તેણે શું કીધું પ્રથમ સેલર ને કે મને તો ₹10 માં હાફ 1/2 એટલે કે હાફ હાફ પોપકોર્ન આપવું જોઈએ. એટલે કે શું કહે છે, આટલો ભાગ તારે મને ₹10 માં આપવો જોઈએ, હાફ પોપકોર્ન ₹10 માં આપવો જોઈએ એવું પ્રથમ સેલર ને કહે છે. શું કહે છે જુઓ, ફર્સ્ટ પોપકોર્ન સેલર, તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ, તે તમને આ ખોળાનો 1/2 પાર્ટ ₹10 માં આપશે. ફર્સ્ટ સેલર શું કહે છે, પોપકોર્ન સેલર, તો તમે બીજા શોપકીપર પાસે બીજા સેલર પાસે જાઓ, એ તમને આ પોપકોર્ન ₹10 માં હાફ પાર્ટ 1/2 પાર્ટ્સ કરી આપશે. હું માત્ર ગુડ ક્વોલિટીનો જ પોપકોર્ન રાખું છું. શું કહે છે, હું તો સારી ક્વોલિટી ગુડ ક્વોલિટી સારી જ ક્વોલિટીનું સારી ગુણવત્તાવાળું ક્વોલિટી એટલે ગુણવત્તાવાળું કોટું રાખું છું, એટલે હું તો ₹10 માં હાફ પોપકોર્ન જ આપીશ. જોઈએ આગળ કુંદન, સેકન્ડ સેલર પાસે ગયો અને તેટલા જ સાઈઝનું પોપકોર્ન શોધવા લાગ્યો. શું સેકન્ડ સેલર પાસે ગયો અને એ જ સાઈઝનું પોપકોર્ન શોધવા લાગ્યો. કુંદન, આ પોપકોર્ન મને ₹10 માં કેટલું મળશે? એને મળી ગયું, તો શું કહે છે, હવે આ મને ₹10 માં કેટલું મળશે? તો જુઓ સેકન્ડ સેલર શું કહે છે કે હાફ. હવે બીજા પાસે જાય છે, તેણે શું કહ્યું, હાફ પોપકોર્ન મળશે. તો સંપૂર્ણ પોપકોર્નનો ભાવ કેટલો થશે? તો આખા પોપકોર્નનો આખા ખોળાનો ભાવ કેટલો થશે ફ્રેન્ડ્સ? જો આ ₹10 હોય તો આ પાર્ટ પણ કેટલાનો થશે? ₹10 નો. તો ટોટલી પ્રાઇસ કેટલી થાય? ₹20, બરાબર છે? આખાની પ્રાઇસ ₹20 થશે. હાફ પાર્ટ ₹10 નો હોય તો આ હાફ પાર્ટ પણ ₹10 નો જ થાય. તો ટોટલ ₹20 થશે, બરાબર? જો કુંદન, ઓ કેમ તું મને 3/4 પાર્ટ ન આપે? તો કુંદન તો ગ્રીડી છે, લોભી છે, હવે એને હાફ કરું ₹10 માં કીધું, તો એણે શું કીધું કે મને 3/4 પાર્ટ તો ₹10 માં ન આપે, તો 3/4 પાર્ટ એટલે ફ્રેન્ડ્સ આ હાફ પાર્ટ, આ હાફ પાર્ટ અને બીજો આટલો પાર્ટ, બરાબર? એટલે ટોટલ થયો આ આટલો આખો ભાવ. કેટલામાં જોઈશે? કુંદનને ₹10માં જોઈએ છે, 3/4 પાર્ટ, બરાબર? બીજું કોણ વેચનાર એટલે સેકન્ડ સેલરે શું કીધું, રન અવે, ભાગ નહીં, જા પેલા મેં પાસેથી તું પોપકોર્ન લઈ લે, બરાબર? તે આવી હલકી એટલે કે બેડ ગુણવત્તાવાળું બેડ ક્વોલિટીવાળા વેજીટેબલ્સ વેચે છે, એ હલકી ગુણવત્તાવાળા શાકભાજી વેચે છે, તે તને કદાચ આ માટનું પોપકોર્ન ₹10માં આપી દેશે. શું કહે છે, ₹10માં આ સાઇઝનું આખું પોપકોર્ન, ફૂલ પોપકોર્ન ₹10માં આપી દેશે, કેમ કે એની ક્વોલિટી બેડ છે, બરાબર છે? આગળ જોઈએ, ગ્રીડી કુંદન ત્રીજા સેલર પાસે, થર્ડ સેલર પાસે જાય છે. તેણે તેના જ જેટલું, તેની જ સાઇઝનું જે જોયું હતું ને, એક સાઇઝનું પોપકોર્ન શોધવા લાગ્યું અને પૂછ્યું, શું કીધું જોઈને, તું મને આ આખું ફૂલ પોપકોર્ન ₹10માં આપીશ? પેલા ભાઈને પૂછ્યું, તું મને આ પોપકોર્ન ₹10માં આપીશ? જો થર્ડ સેલર શું કહે છે, તું પેલા ઘરના છાપરા પર એટલે હાઉસના રૂફ પર, ઘરનું છાપરું હાઉસના રૂફ પર શા માટે નથી ચડે છે? તો ત્યાં પેલા પ્લાન્ટ્સ પરથી ઘણા બધા પોપકોર્ન તદ્દન ફ્રીમાં મળી જશે. શું કહે છે કે પેલા હાઉસના રૂફ પર ચડી જાય,
ઉંદર એકદમ ખુશ થઈ ગયો, એકદમ હેપી થઈ ગયો. સાંભળી તે હાઉસના રૂફ પર ચડવા ગયો અને જુએ તો ત્યાં જુઓ પિક્ચર આપેલું છે છાપરા પર ચડે છે ને અને ત્યાં જ ધડામ લઈને નીચે પડી ગયો. જુઓ એના ચંપલ પણ નીકળી ગયા છે, બરાબર છે, નીચે છે અને એ પણ પડી જાય છે. તો ફ્રેન્ડ્સ એનો મતલબ કે શું છે કે ઉંદર ખૂબ જ લોભી હતો. પહેલા એને હાફ ફળ જોઈતું હતું, પછી એને શું કર્યું, થર્ડ પણ ફોર્થ પાર્ટ માંગ્યો, એટલે કે આ હાફ પાર્ટ, આ અડધો ભાગ અને આ ત્રીજો ભાગ, થર્ડ પણ ફોર્થ પાર્ટ માંગ્યો, બરાબર છે, અને સેલરે ના પાડી દીધી, બરાબર. તો એણે સે બીજા સેલર પાસે ગયો અને ત્યાં તો શું કર્યું, એણે આખું જ પપ્કિન 10 રૂપિસમાં માંગ્યું, બરાબર. ફ્રેન્ડ્સ સમજ પડી ને પાર્ટની અંદર કે કેવી રીતના ભાવ પડે છે, આખી વસ્તુનો ભાવ કેવી રીતે નીકળે છે, બરાબર. મજા આવી ને? ઓકે, તો નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય.